બગસરા તાલુકાના પીઠળિયા ગામે વિધિના બહાને ફોડ લોકોએ 25 લાખ જેવી રકમ પડાવી લીધા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા DYSP રાણાએ લીધી મુલાકાત. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠળિયા ગામે વિધિના બહાને ફોડ લોકોએ 26 લાખ જેટલી જેવી રકમ પડતી લીધી અને અંગે બગસરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા DYSP SM રાણાએ મુલાકાત લઈને આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે પીઠળિયા ગામે જયંતિભાઈ વસરામભાઈ પીપરિયાએ બગસરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલ કે આજથી 10-11 મહિના પહેલાં અમારા ઘરે 3 લોકો કેસરી કલરના કપડાં પહેરીને આવ્યા હતા અને એકે પોતાનું નામ વગાસિયા બાપુ આપીને કહ્યું હતું કે અમુક કચ્છથી જૂનાગઢ લીલી પરિક્રમા કરવા ચાલીને જઈ રહ્યા છે. તે દરમિયાન પત્નીના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા કે બેટા, તારા ઘરમાં ખૂબ સંકટ છે. તારા પત્ની ઘણા સમયથી બીમાર રહેતી હોય, જેથી તેઓ ઘણા સમયથી ટેન્શનમાં રહેતા હોય. ત્યારે આજથી 10-11 માસ પહેલાં ફરિયાદીના ઘરે 3 ઈસમો કેસરી કલરના કપડાં પહેરીને આવેલા, જેમાં એક વ્યક્તિએ પોતાનું નામ વગાસિયા બાપુ ધારણ કરેલ હોય અને તેઓ પોતેથી ચાલીને જૂનાગઢ પરિક્રમા જતા હોવાનું જણાવીને તેમના પત્નીના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપી કહેલ કે બેટા, તારા ઘરમાં ખૂબ જ સંકટ, તારા પતિ બીમાર રહેશે અને તારા માથે ખૂબ જ ઘણું દેવું વધી ગયું છે. તારીખ 13-12-2019 લઈ અને અત્યાર સુધીમાં એક જયંતિભાઈ વસરામભાઈ પીપળિયા, જે પીઠળિયા ગામના છે, તેમની સાથે એક ચીટિંગ થયેલું છે તેવી જાહેરાત બગસરા પોલીસ સ્ટેશનમાં કરતા PIC મકવાડા સાહેબે ઉપર મુજબનો ગુનો દાખલ કર્યો, જેમાં હકીકત એવી છે કે જયંતિભાઈ વસરામભાઈ પીપળિયા છે, તેમના ઘરે આશરે 10-11 માસ પહેલાં 3-1 ઈસમો એમના ઘરે આવેલા અને એમના પત્નીને આશીર્વાદ આપી અને એમને એવું જણાવેલું કે તમારા પત્ની બહુ બીમાર રહે છે, તમારા ઘરમાં ખૂબ જ અશાંતિ છે અને તમારું ઘર જોતાં એમાં કંઈક મેલી વસ્તુ હોય એવું અમને લાગે છે. હાલ તો અમે જૂનાગઢ પરિક્રમામાં જઈ રહ્યા છીએ, પણ આ અમારો નંબર છે, તો તમે અમારો કોન્ટેક્ટ કરજો તો હું તમારા ઘરમાં શાંતિ કરી આપીશ. જે અનુસંધાને એમને કોન્ટેક્ટ કરી અને એમને અલગ અલગ જગ્યાએ બોલાવી અને એમની પાસે વિધિના બાને 9 લાખ રૂપિયા, પછી અલગ અલગ પૈસા રીતે પડાવી, ત્યારબાદ એમની જમીનની અંદર કંઈક અશુભ છે તેવું કરી અને જમીન વેચાવી અને જમીનના પણ એમની પાસેથી 15 લાખ રૂપિયામાં જમીન વેચાવડાવી, કુલ 24,80,000નું ચીટિંગ કરી અને અલગ અલગ જગ્યાએ પૈસા પડાવેલા છે. અને આ જે જગ્યાઓ છે તે ચોટીલા પાસે થાન ખાતે બોલાવેલા છે, એમજ દ્વારકા ખાતે બોલાવેલા છે, અલગ અલગ જગ્યાએ બોલાવી અને એમને અવાવરું જગ્યાએ લઈ જઈ અને વિધિના બાને એમની પાસેથી પૈસા પડાવી લીધેલા છે. જે આરોપી છે એમાં એક વગાસિયા બાપુ તરીકેનું નામ એક ખુલે છે, વગાસિયા બાપુના ગુરુ તથા 3 અજાણ્યા માણસો છે, જેઓ આ વિધિબાને અલગ અલગ જગ્યાએ બોલાવીને એમની પાસેથી પૈસા પડાવેલા છે. તો આ અનુસંધાને મહેરબાન SP સાહેબે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, SOGની ટીમ તથા બગસરા પોલીસ સ્ટેશનમાં PIC અંડરમાં અલગ 2 ટીમો કરી અને આરોપીઓને તાત્કાલિક શોધી અને આની અંદર વધારે બીજા કોઈ ભોગ બનેલ છે કે કેમ એની જાણ માટે અને આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવેલા છે. ભોગ બનનાર હાલ તો ભોગ બનનારને તો આ લોકો કઈ રીતે આવ્યા એ કંઈ ખ્યાલ જ નથી. આરોપી અટક થયા પછી ભોગ બનનારનું નામ એમની પાસે કઈ રીતે આવ્યું અથવા એમને કઈ રીતે આ માહિતી મળી કે ભાઈ આ વ્યક્તિ આ નામ એમના જે ધર્મપત્ની છે સતત બીમાર રહેતા હતા, તો એ પરફેક્ટ માહિતી એમની પાસે કઈ રીતે આવી એ આરોપી જ જણાવી શકશે કે એમને આ માહિતી કોને પહોંચાડી છે. ત્યાર પછી આરોપીમાં કદાચ સ્થાનિક કોઈ પણ વ્યક્તિનો ઉમેરો થઈ શકે. હાલ પૂરતા જે ચીટિંગમાં મને કે તેમને જ્યારે વિધિ માટે બોલાવતા હતા એના અનુસંધાને વગાસિયા બાપુ એમના ગુરુ તથા 3 અજાણ્યા વ્યક્તિઓના નામ હાલ પૂરતા તો FIR ખુલેલા છે. તમારી જમીનમાં કંઈક મેલું છે તેવું મને જોવા મળ્યું છે, તે બધું સંકટ દૂર કરવા અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે વિધિ કરવી, જેથી વિશ્વાસમાં લઈને વગાસિયા બાપુએ જૂનાગઢ તેમના મુકામે ગુરુના મોબાઈલ નંબર પર વાત કરવી, વિધિ કરવાના બહાને થાન ચોટીલા અવાવરું જગ્યાએ બોલાવીને ગુનાહિત કાવતરું રસી ત્યાં હાજર રહેલ ગુરુદેવ તથા વગાસિયા બાપુની સાથે એક છોકરો હોય તે વિધિ વખતે જમીન ઉપર પડી ગયેલ અને વિધિ અવરી પડી છે
તેમ કહીને ફરીથી પછી તેઓ વિધિ કરીને છોકરાને સાજો કરવા અને વિધિ પૂર્ણ કરવાના બહાને વગાસિયા બાપુ તથા તેમના ગુરુદેવ તથા અન્ય બીજા ત્રણ ગુરુદેવ નામ વારાએ વિધિના બહાને અલગ અલગ સમયે દ્વારકા અવાવરૂ જગ્યાએ બોલાવીને કટકે કટકે રોકડ રૂપિયા 9 લાખ તથા જૂના દાગીના મરી 2,80,000 પડાવી લીધા, તેમજ વધુમાં ખેતીને જમીન મેલું છે વેચવું પડશે તેમ જણાવીને જમીન વેચીને સિદ્ધ કરવાનો ને ફોન કરી કુવાડવા ગામ વાંકાનેર રોડ પર ખોડિયાર માતાજીના મંદિર પાસે બોલાવીને પૈસા સીધા આપવાના બહાને ફરીથી વિશ્વાસમાં લઈને 15 લાખ રૂપિયા પડાવી ફરી વિશ્વાસમાં લઈને રૂપિયા 24,80,000 બગસરા પોલીસ સ્ટેશનમાં જયંતિભાઈ વસરામભાઈ પીપરિયાએ 3 ઇસમો સામે છેતરપિંડી કર્યા અંગે ફરિયાદ નોંધાયેલ હોય, જે અન્વયે PI SK મકવાણાએ 3 લોકોને ઝડપી લેવાની તાજવીજ હાથ ધરી છે. અશોક મણવર, ZSTV, અમરેલી.